અને હવે જોઈશું સ્પીડ ન્યૂઝ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો પુલવામામાં થયેલા હુમલાને લઈને શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સમયે ગૃહમંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા, ઉપરાંત સેનાના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. ઝાંસીની ધરતી પરથી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું દેશની ભાવના સમજું છું. આજે દેશમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સુરક્ષા દળોને આગળની કાર્યવાહી માટે તમામ મંજૂરી આપી દીધી છે. શું કરવું, ક્યારે કરવું અને કેવી રીતે કરવું તેની મંજૂરી આપી દેવાઈ છે. વંદે માતરમ ટ્રેનનું ઉદઘાટન કરવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામામાં થયેલા હુમલા ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાની વાત કહેતા પહેલા મોદીએ મૌન પાળ્યું હતું. આતંકવાદી હુમલાને લઈ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું ભારતીય સેનાને પૂર્ણ છૂટ છે, શહીદોના પરિવાર સાથે સમગ્ર દેશ છે. આ સમય ભાવુક અને સંવેદનશીલ છે. સુરક્ષા જવાનોને પૂરી આઝાદી અપાય. પાકિસ્તાન પર પ્રહાર કર્યા અને કહ્યું કે પાકિસ્તાન વિશ્વમાં એકલું પડી ગયું છે. દુનિયાના ઘણા દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના સ્વપ્ન ક્યારેય પૂર્ણ નહીં થાય. આપણો દેશ આતંકનો મુકાબલો કરશે અને ઝૂકશે નહીં. શહીદોએ જે આહુતિ આપી છે તે સાકાર કરીશું. શહીદોને નમન કરી વિકાસના રસ્તે આગળ વધીશું. પુલવામા આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો થયો. તપાસ દરમિયાન સંકેતો મળ્યા છે. આતંકીઓ ઇન્ટરનેટથી એકબીજા સાથે વાત કરતા હતા. સૈન્ય કાફલાના મુવમેન્ટની જાણકારી આતંકવાદીઓને કોણે આપી તેની તપાસ શરૂ કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી. આ બેઠકમાં રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ સહિતના નેતાઓ હાજર રહ્યા. ત્રણેય સેના પ્રમુખો પણ બેઠકમાં હાજર રહ્યા. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 55 મિનિટ સુધી આ બેઠક ચાલી. કાશ્મીરમાં મોટા ઓપરેશનની તૈયારી કરાઈ રહી છે. એનએસએ અજીત ડોભાલે મહત્વની બેઠક બોલાવી. રો અને આઈબીના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી. કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા રણનીતિ બનાવવામાં આવી. પુલવામા હુમલા બાદ અમેરિકા પણ એક્શનમાં આવી ગયું છે. અમેરિકાએ પાકિસ્તાન ઉપર દબાણ વધાર્યું. અમેરિકાએ કહ્યું પાકિસ્તાન આતંકી સંગઠનને સમર્થન આપવાનું બંધ કરે. પુલવામા હુમલા મુદ્દે રશિયા પણ ભારતના સમર્થનમાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે અમે અક્રૂર અપરાધની નિંદા કરીએ છીએ. હુમલાખોરોને સખત દંડ કરવામાં આવે. આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દિલ્હી નિશાને આવ્યું છે. દિલ્હીમાં આતંકવાદી હુમલાની સંભાવનાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે વિસ્ફોટક ભરેલી ગાડી હુમલો કરી શકે છે. પુલવામા હુમલાના વિરોધમાં જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત સરકારને અપીલ કરી. પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર આતંકવાદી હુમલાનો ભારતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં પણ ભાજપના સિનિયર નેતા રાજ કે પુરોહિતે પોતાના સમર્થકો સાથે બેનર સાથે વિરોધ નોંધાવ્યો અને પાકિસ્તાનના પુતળાનું દહન કર્યું. તો જમ્મુમાં શાળાના વિદ્યાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. નાના ભૂલકાઓ કેલેન્ડર સળગાવી અને આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પુલવામા હુમલાના વિરોધમાં બોલીવુડના કલાકારો અને ક્રિકેટરોએ પણ ટ્વીટ કરી શહીદોના પરિવારજનોને સંવેદના પાઠવી. આમિર ખાન, અક્ષય કુમાર અને વિરાટ કોહલીએ ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આતંકી હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલો હિન્દુસ્તાનની આત્મા પરનો હુમલો છે. આ કોઈ દેશ, સેના અને સરકારની સાથે છે. સીસીએસની બેઠક મળી. આ બેઠકને લઈને નાણામંત્રી અરુણ જેટલીએ જાણકારી આપી હતી. જેટલીએ જણાવ્યું કે બેઠકમાં શહીદોની શહાદતને લઈ મૌન પાળવામાં આવ્યું. પાકિસ્તાનને દુનિયામાં બેનકાબ કરીશું. અરુણ જેટલીએ જણાવ્યું હુમલામાં ષડયંત્ર રચનારની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનને અલગ પાડવા માટે કૂટનૈતિક પગલાં લેવાશે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાને કરેલા ફાયરિંગનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. અરુણ જેટલી આજથી નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે બીમારીના કારણે તેઓ રજા ઉપર હતા. હવે તબિયત સારી હોવાથી તેઓ તેમનો કાર્યભાર સંભાળશે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અર્ધસૈનિક બળના એક કાફલા ઉપર આતંકી હુમલાને અમેરિકી સાંસદોએ વખોડ્યો હતો અને તેની સાથે તેને જોતા ભારત સાથે મળી અને તેમને હરાવવાની વાત કરી. 50 થી વધુ કોંગ્રેસી અને સેનેટરોએ તેમની
पार्टी लाइन पर काप मुकता भारत लोग एकता व्यक्त करने सोशियल मीडिया उपयोग कर। भारत स्थित यूएस राजदूत केन जस्टरे ट्वीट कर जम्मू काश्मीर पुलवामा खाते थे त्रासवादी हमला की कड़क निंदा की। राजदूते शोक संदेशा में जानव्य कि हमला में शहीद थनार जवानों कुटुंबीजनों साथे अमारा हृदय की संवेदनाओं व्यक्त करे। आतंकवाद मुकाबलो कर परास्त करने मिशन में अमेरिका भारत की साथ उभेलू। आतंकी हमला बाद पाकिस्तान की गुप्त माहिती एजेंसी आईएसआई की भूमिका अंगे पण गंभीर प्रश्नों उभा थई रह्या छे। दक्षिण अमेरिकन निष्णातोए जणाव्युं छे कि आतंकी हुमलो ए दर्शावे छे कि अमेरिका जैश ए मोहम्मद अने अन्य आतंकवादी जूथों सामे पगला लेवा माटे पाकिस्तान ने समझावामां निष्फळ गयो। आतंकी हुमलो जे पाकिस्तानी अंदरना पदचिन्हने दर्शावे छे त्यारे वडाप्रधान इमरान खान सामे सौथी मोटो पड़कार उभो थयो छे। पुलवामा थयेला हुमला में उत्तर प्रदेश इटावाना राम वकील पण शहीद थया छे। पोतानो वहाल सो दीकरो देश अने देश माटे शहीद थयो छे ते वाती आ परिवार ने गर्व तो छे पण घर में कमानारो दीकरो गुमाववानो दुख पण छे। परिवारजनोए मोदी सरकार पासे मांग करी छे कि आ हुमलो करनार आतंकवादी संगठन ने सबक शीखवाड़वामां आवे। जम्मू काश्मीर पुलवामा हुमला में उत्तर प्रदेश उन्नाव नाजीद कुमार पण शहीद थया छे। पाड़ोशीए जणाव्युं के 10 करता वधु वर्षथी सेना में फरज बजावता अजीत कुमार नो स्वभाव खूब सारो हतो। हजू वसंत पंचमी दिवसे ज अजीत कुमार परिवारजनों ने मळवा माटे आव्या हता। अजीत कुमार परिवार में माता पिता पत्नी और बे दीकरीओ छे। आर्थिक रीते खूब नबड़ा परिवार पर अजीत कुमार शहीद थवाथी जाने के आब तूटी पड़ी होय तेवी हालत छे। जम्मू काश्मीर में सौथी मोटो आतंकी हुमलो थयो छे। पुलवामा में आतंकी हुमला में 44 जवान शहीद थया छे। जैश ए मोहम्मदे हुमला की जवाबदारी स्वीकारी छे। आतंकवादियों सीआरपीएफ की गाड़ी पर हुमलो कर्यो हतो। तो आतंकी हुमला की जैश ए मोहम्मदे जवाबदारी स्वीकारी आतंकी आदिल अहमद या हुमलो कर्यो। हुमलाखोर की तस्वीर पण सामे आवी हती। पुलवामा थयेला हुमला ने लईने एनआईए 12 सभ्योनी टीम पुलवामा पहोंची। आईजी रेंजना अधिकारी की अध्यक्षता में एक टीम बनावाई छे। आ टीम विशेष विमान मार्गे जम्मू काश्मीर जवा माटे घटनास्थले पहोंची छे। जम्मू काश्मीर पुलवामा थयेला आतंकी हुमला ने लई चेम्बर ऑफ कॉमर्से बंद एलान की जाहरात करी। महत्वनुं छे कि हिचकारा हुमला की घटना ने लई देशभर में रोष की लागणी जोवा मळी रही छे। आतंकी हुमला ने लई प्रधानमंत्री मोदी और राजनाथ सिंह एनएसए अजीत डोभाल साथे बातचीत करी हती। आतंकी हुमला ने लई साउथ काश्मीर में इंटरनेट सेवा बंद करी देवामां आवी हती। कोई अफवा ने वेग न मळे ते माटे इंटरनेट सेवा बंद करी देवाई हती। हुमला ने लईने प्रधानमंत्री मोदीए दुख व्यक्त कर्यु हतु। पीएम मोदीए कह्युं जवानोनी शहादत एड़े नहीं जाय अने आखो देश जवान परिवार साथे उभो छे। पुलवामा थयेला आतंकवादी हुमला पाछळ पाकिस्तानो हाथ छे तेवुं निवेदन केन्द्रीय गृहमंत्री राजनाथ सिंह आप्युं हतुं। आतंकी हुमलानो जवाब आपवा देश एकजूट छे अने जड़बातोड़ जवाब आपवामां आवशे तेवुं पण राजनाथ सिंह जणाव्युं हतुं। पुलवामा अटैक पर अमित शाहे ट्वीट करीने जणाव्युं कि आ एवो समय छे ज्यारे आपणे सौए साथे आवुं पड़शे। भारत ने मजबूत करवाना संकल्प ने बळ प्रदान करवू पड़शे। हुं तमाम राजकीय पक्षों ने अपील करू छूं राजनीति अलग जाय अने दुनिया ने देखाड़िए कि अमे एक साथ छीए। आपणा माटे देशथी मोटू कशुं ज नथी। आतंकी हुमलानी आदित्यनाथे निंदा करी। योगीए आ हुमलानी जघन्य अपराध गणाव्यो। सैनिकोनुं बलिदान एळे नहीं जाय तेवी प्रतिक्रिया पण योगीए आपी। तेमणे वधुमां जणाव्युं आतंकवाद सामेनी भारत सरकारनी लड़ाईमां लोकोए एकजूट थवुं जोईए। कांग्रेस अध्यक्ष राहुल गांधीए ट्वीट करी दुख व्यक्त कर्यु। राहुल गांधीए ट्वीट करता कहूं कि मृतकों परिवार साथे तेनी संवेदना छे अने इजाग्रस्त जवानो जल्दी थी साजा थी जाए तेवी पण तेमणे प्रार्थना करी। आतंकी हुमला में शहीद थयेला जवानों ने लई प्रियंका गांधीए दुख व्यक्त कर्यु। शहीदों परिवार साथे अमारी संवेदना छे तेवुं प्रियंकाए कहूं। केन्द्र सरकारे कड़क पगला लेवा जोईए तेवी प्रतिक्रिया पण प्रियंका गांधीए आपी। अमेरिकाए पण आतंकी हुमलानी निंदा करी। अमेरिकाए कहूं कि आतंक विरुद्धनी लड़ाई में अमे भारत साथे छीए। पुलवामामां थयेला आतंकी हुमलाने लई महबूबा मुफ्ती अने अरविंद केजरीवाले पण दुख व्यक्त कर्यु। तो स्पीड न्यूज़मां हाल रोकाईशुं एक ब्रेक माटे।
ब्रेक बाद समाचारों में आगळ बात करिए तो सूरत में नगर प्राथमिक समिति विद्यार्थियों आतंकी हुमला में शहीद थे जवानों ने श्रद्धांजलि आपी साथ ज देश में शांति अमन बनी रहे ते विद्यार्थियों प्रार्थना करी 300 विद्यार्थियों शहीद जवानों माटे प्रार्थना करी अने तेमने श्रद्धांजलि आपी। अमरेली बगसरा तालुका पंचायत कर्मचारी वीर शहीदों ने श्रद्धा सुमन अर्पण कर कर्मी कामगिरी करता अगाउ जम्मू काश्मीर शहीदों ने श्रद्धांजलि पाठवी। वडोदरा में गोत्री विस्तार में वरघोड़ा में श्रद्धांजलि बेनर लाग्या। बीजी अनोखी बात ये कि आ वरघोड़ा में मात्र देशभक्ति बेनर लाग्या अने जानैयाए मौन पाड़ी अने शहीदों ने श्रद्धांजलि आपी। वडोदरा में एमएस यूनिवर्सिटी की होम साइंस फेकल्टी विद्यार्थियों मीणबत्ती सड़गावी शहीद थे जवानों ने श्रद्धांजलि आपी। विद्यार्थियों साथ फेकल्टी अध्यापकों जोड़ाया अने शहीदों ने श्रद्धांजलि आपी। विद्यार्थियों ने अध्यापकों प्रार्थना करी। जामनगर में बार एसोसिएशन पुलवामा में शहीद थे जवानों ने श्रद्धांजलि आपी। बार एसोसिएशन तमाम वकीलों बे मिनिट मौन पाड़ी शहीदों ने श्रद्धांजलि अर्पण करी साथ ज वकीलों आतंकवादी हुमला ने सखत शब्दों में वखोड़ी काढ़ो। सेना पर थे आतंकी हुमला वलसाड़ में विरोध कर मेडिकल कॉलेज में आतंकवाद विरोधी रेली योजना सिविल होस्पिटल आजाद चौक सुधी कैंडल मार्च योजी शहीदों ने श्रद्धांजलि आप जवानों की शहीदी बदलो लेवा मांग कराई। सूरतना सोशियो सर्कल पास पुलिस पाकिस्तान पुतला दहन कर बजरंग दड़े पुतला दहन साथ भारे विरोध नोधायो साथ ज सरकार ने तात्कालिक पाकिस्तान युद्ध करने अपील करी। छोटाउदेपुर पानवड गाम में शहीदों ने श्रद्धांजलि अर्पण कर ग्रामजनों रेली योजी शहीदों अमर रहो नारा लगवाया। भाजपा मजी धारासभ्य जयंती राठवा सहित 200 की वु ग्रामजनों आ रेली में जोड़ाया। जम्मू काश्मीर पुलवामा जिला में जवानों पर अत्यार सुधीनो सौथी मोटो आतंकी हुमलो थयो जेने कारणे हाल समग्र देश में रोषनो माहौल छे। लोकोना मोढे एक ज बात छे के आ हुमलानो बदलो लेवो जोईए। त्यारे गुजरात में पण लोकोमां भारे रोष जोवा मळ्यो। भरूच में विश्व हिंदू परिषदे 5 बत्ती विस्तार में आतंकवादना पुतळानुं दहन करी आतंकी विरुद्ध सूत्रोच्चार कर्या। पुतळा दहन बाद कार्यकर्ताओए कलेक्टर ने आवेदनपत्र आप्युं। राजकोट में हिंदुस्तान निर्माण दले आतंकी हुमला विरोध कर जिला पंचायत चौक खाते उग्र सूत्रोच्चार कर आतंकवादियों पुतला दहन कर पाकिस्तान ने खत्म करने नारा लगवाया। बनासकांठा पालनपुर में आतंकी हुमला सखोत विरोध कर जीडी मोदी कॉलेज पास कॉलेज छात्रों एबीवीपी कार्यकर्ताओं आतंकवादियों पाकिस्तान झंडा पुतला दहन कर छात्रों सहित कार्यकर्ताओं पुतला दहन और सूत्रोच्चार कर रोष व्यक्त कर। आतंकी हुमला ने लई सूरतना अडाजण में आवेला सरदार ब्रिज पास टायर सळगावामां आव्या। घटना ने लई अडाजण पुलिस घटनास्थले पहुंची पुलिसे परिस्थिति पर काबू मेळव्यो। पुलवामा हुमलाना विरोध में अमदावादना थलते 4 रस्ता पर विरोध प्रदर्शन करायु। पाकिस्तानना पुतळानुं दहन करी लोकोए विरोध दर्शाव्यो। विरोध प्रदर्शन बाद मीणबत्ती प्रगटावी लोकोए शहीदों ने श्रद्धांजलि अर्पण करी। भरूचना अंकलेश्वर जीआईडीसी में ब्लास्ट थयो। ब्लास्ट में 2 कामदारों मौत थया जेमां 3 लोग गंभीर रीते इजाग्रस्त थया। कलाकों की जहमत बाद आग पर काबू मेळवायो छे। ब्लास्ट थता कंपनी प्लांट धराशायी थयो छे। अरवली बायड में आवेला अलवा कंपा पासे ट्रक में भीषण आग लागी। ट्रक में रसोई करती वक्त आग लागी। घटना की जाण थता फायर की टीम घटनास्थले पहुंची और आग पर काबू मेळव्यो। अकस्मात में ड्राइवर और क्लीनर नो बचाव थयो छे। सूरतना बाटपोर ओएनजीसी गेट पास कार चालके बाइक चालक ने अड़फेटे लीधो। बाइक सवार बने की हालत गंभीर छे। कार चालक दारूना नशा में हतो। कार चालक कार लईने फरार थई गयो छे। वागोडियाना वाव गाम पास ट्रक चालके काबू गुमावता रेती भरेली ट्रक पलटी गई जेमां रस्ते जता 3 स्थानिक राहदारीओ डटाया। डटायेला लोकोने ग्राम लोकोए बहार काढ्या अने सारवार माटे होस्पिटल खसेड्या। अमदावाद में आवेला राजपथ क्लब ना कर्मचारी विरुद्ध करोड़ों रूपया की छेतरपिंडी करयानी फरियाद नोंधाई छे। क्लब नी रद्द थयेली मेम्बरशिप 20 लोगों ने बारोबार आपी 1.65 करोड़ की छेतरपिंडी करयानी फरियाद पुलिस स्टेशन में नोंधाई छे। हितेश देसाई विरुद्ध पुलिस स्टेशन में फरियाद नोंधाई। बिटकॉइन ना कौभांडी दिव्येश दर्जी की सीआईडी क्राइमे धरपकड़ करी छे। डेकाडो कॉइन कौभांड की अंदर दिव्येश की धरपकड़ कर बीटकॉइन केस में हाईकोर्टे जामीन आप्या। जेल मुक्त थता सीआईडीए धरपकड़ करी।
અરવલ્લીના બાયડના હિંડોળામાં દીપડો દેખાયો. એકથી વધુ દીપડા હોવાની માહિતી સ્થાનિકો વન વિભાગને આપી. વન વિભાગને માહિતી મળતા જ દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું. દીપડાના પંજાના નિશાન અહીંથી મળી આવ્યા. આ સાથે જ દીપડાએ ચાર પ્રાણીઓનું મારણ કર્યું હતું, જેને કારણે સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફિલ્મી જગતના કલાકારોએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. અક્ષય કુમારે ટ્વીટ કરી શહીદોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી, તો અજય દેવગણે આ ઘટના અને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેમ કહી દુઃખ વ્યક્ત કર્યું. અભિષેક બચ્ચન, અનુપમ ખેરે પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જલ્દી રિલીઝ થનારી ફિલ્મ ગલી બોયનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, જેમાં અનેક સિતારાઓએ હાજરી આપી. આ સ્ક્રીનિંગમાં રણવીર અને દીપિકા સાથે પહોંચ્યા, તો બીજી તરફ આલિયા સાથે પહોંચેલા રણવીરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. ક્રિટિકલી વખણાયેલી ફિલ્મ પિંક બાદ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફરી સાથે જોવા મળશે ફિલ્મ બદલામાં. ટ્રેલર પરથી કહી શકાય છે કે આ ફિલ્મમાં એક રસપ્રદ મર્ડર મિસ્ટ્રી જોવા મળશે.